મ્યુઝ હાઈસ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, ભાગ 8. આ પાઠમાં આગળ વધતા 34મો પ્રશ્ન જોઈએ. સ્ત્રીમાં ભ્રૂણનું નિર્માણ કેવી રીતે થાય છે અને બાળકનો જન્મ કેવી રીતે થાય છે તે સમજાવો, અથવા ગર્ભ સ્થાપનથી બાળ જન્મ સુધીની પ્રક્રિયા સમજાવો. અંડપિંડમાંથી મુક્ત થતો અંડકોષ અંડવાહિનીમાં પ્રવેશ કરે છે. ફલન એટલે કે ફર્ટિલાઇઝેશન, જાતીય સમાગમ એટલે કે મૈથુન ક્રિયા દરમિયાન શુક્રકોષો યોનિ માર્ગમાં દાખલ થાય છે. શુક્રકોષો યોનિ માર્ગમાં ઉપરની તરફ વહન પામી અંડવાહિનીમાં પહોંચે છે. અહીં અંડકોષનું શુક્રકોષ વડે ફલન થાય છે. ત્યાર પછી જોઈએ ગર્ભ સ્થાપન અને વિકાસ. ફલિત અંડકોષ, જેને યુગ્મજન પણ કહી શકાય, નું વિભાજન શરૂ થાય છે અને કોષોના જથ્થા જેવી રચના એટલે કે ગર્ભનું નિર્માણ થાય છે. ગર્ભાશય ગર્ભ ધારણ કરવા અને ગર્ભને પોષણ આપવા પ્રત્યેક મહિને ચોક્કસ રીતે તૈયારી કરે છે. ગર્ભાશયના અંતઃ આવરણમાં ગર્ભનું સ્થાપન થાય છે. અહીં ગર્ભ સતત વૃદ્ધિ પામીને ભ્રૂણ વિકાસ પૂરો કરે છે. ગર્ભાશયનું અંતઃ આવરણ જાડું બને છે. તે ગર્ભધારણ દરમિયાન ભ્રૂણના પોષણ માટે રુધિર પુરવઠાસભર બને છે. જરાયુ માતાના રુધિરમાંથી ગર્ભને પોષણ એક રકાબી જેવી વિશિષ્ટ પેશી રચના દ્વારા મળે છે. તેને જરાયુ કહે છે. આ રચના ગર્ભાશયની દિવાલમાં સમાયેલી રહે છે. તે ભ્રૂણ તરફની પેશીમાં પ્રવર્ધો ધરાવે છે. માતા તરફની પેશીઓમાં પ્રવર્ધોને આચ્છાદિત કરતા રુધિર કોટરો હોય છે. જરાયુ માતાના શરીરમાંથી ગ્લુકોઝ, ઓક્સિજન તેમજ અન્ય પદાર્થો વિકસતા ભ્રૂણમાં સ્થાનાંતર કરવા માટે વિશાળ સપાટી આપે છે. વિકસતા ભ્રૂણ દ્વારા ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યો જરાયુ માધ્યમ દ્વારા માતાના શરીરમાં સ્થાનાંતર પામે છે. બાળજન્મ માતાના શરીરમાં ભ્રૂણને વિકસિત થવા માટે લગભગ 9 મહિના થાય છે. ગર્ભાશયની પેશીઓના લયબદ્ધ સંકોચનથી નવજાત શિશુ અથવા તો બાળ જન્મ થાય છે.